चालो बाळको, आजे आपणे धोरण 3 गणित ज्ञान सेतुमां प्रकरण 13 अगाउना दाखला जोईशुं। अहींया सुधीना दाखला आपणे अगाउना विडियोमां जोया हता। हवे नीचेना दाखला छे जे 3 अंकना 3 अंक साथेनो गुणाकार छे। अगाउ आपणे 3 अंकनो 2 अंक साथे कर्यो तो ए रीते ज आ दाखला छे, तो चालो गणी लईए। आपणे पहेलो दाखलो छे 376 × 278, तो रकम लखी लईए। અહીંયા આપણે રકમ લખી દીધી છે 376 × 278, તો હવે દાખલો ગણી લઈએ। 376 × 278, 278નો આપણે વિસ્તાર કરીશું તો આવશે 200 × 70 × 8, એનો મતલબ કે 376ને પહેલાં 200 જોડે ગુણવાના છે, તો અહીંયા લખીશ 376 × 200, પછી આવશે 376 × 70, તો 376 × 70, પછી આવશે 376 × 8, તો અહીંયા 376 × 8। હવે એ મુજબ આપણે ગુણાકાર કરી લઈએ। પહેલાં 376 × 200 છે, 200માં પાછળ 2 મીંડા છે એકમ અને દશકના, તો અહીંયા હું પાછળ પહેલાં 2 મીંડા મૂકી દઈશ। હવે 2 જોડે એનો ગુણાકાર કરીએ, 2 × 6 = 12 + 1, 2 × 7 = 14, અને 1 × 15 = 5, 2 × 3 = 6, 1 = 7। હવે 276 × 70 કરવાના છે, 70માં એકમના સ્થાનમાં શૂન છે એ આપણે અહીંયા મૂકી દઈશું, ને હવે 7 વડે એનો ગુણાકાર કરીશું, 7 × 6 = 42 + 4, 77 × 49, 49 × 4 = 53, 53 × 5, 7 × 3 = 21, 21 × 5 = 26, તો અહીંયા આપણે લખીશું 26। હવે 376ને 8 વડે ગુણવાના છે, આપણે 8 જોડે ગુણાકાર કરી લઈએ, 8 × 6 = 48, 48 નો 8 + 4, 8 × 7 = 56, 56 × 4 = 60, 60 × 0 = 6, 8 × 3 = 24, 24 × 6 = 30, તો અહીંયા 30। હવે અહીંયા કશું નથી તો ત્યાં આપણે શૂન મૂકી દઈએ અને આ 3નો આપણે સરવાળો કરી લઈએ। અહીંયા 8, અહીંયા 2, 3 અને 2, 5, 6 અને 5 = 11, 11 × 3 = 14, 7 × 2 = 9, 1 = 10, આપણો જવાબ આવે છે 104,528। તો આપણે નીચે જવાબ લખી દઈએ કે 376 × 278 = 104,528। હવે આપણે બીજો દાખલો ગણીશું, બીજા દાખલાની રકમ જોઈ લઈએ। બીજા દાખલાની રકમ છે 496 × 384, તો રકમ લખી લઈએ, 496 × 384। હવે આપણે દાખલો ગણી લઈશું, અહીંયા હું લખું છું 496 × 384, 384નો વિસ્તાર થશે 300 + 80 + 4। હવે 496ને પહેલા 300 વડે ગુણવાના, પછી 80 વડે અને પછી 4 વડે, તો અહીંયા હું લખું 496 × 300, પછી આવશે 496 × 80, અને પછી આવશે 496 × 4। હવે ગુણાકાર કરીએ, પહેલાં 300 જોડે ગુણવાના છે, તો 300માં એકમ દશકમાં શૂન શૂન છે, તો એ પહેલાં હું અહીંયા 2 શૂન મૂકી દઈશ। હવે 3 વડે ગુણાકાર કરીએ, 3 × 6 = 18 + 1, 3 × 9 = 27, અને 1 × 28 = 2, 3 × 4 = 12, 12 × 2 = 14। હવે એને 80 જોડે ગુણવાના છે, 80માં એકમના સ્થાનમાં 0 છે એ અહીંયા મૂકી દઈશું। હવે 496 × 8 કરીએ, 8 × 6 = 48, 48 નો 8 + 4, 8 × 9 = 72, 72 × 4, 76 ×7, 8 × 4 = 32, 32 × 7 = 39, 1 ની નીચે શૂન મૂકી દઈએ। હવે એને 4 વડે ગુણાકાર છે, 4 વડે ગુણાકાર કરીએ, 4 × 6 = 24 + 2, 9 × 6 = 38, 3 × 4 = 16, 16 × 3 = 19, તો અહીંયા લખીએ 19, જ્યાં કશું નથી ત્યાં શૂન મૂકી દઈએ અને પછી એનો સરવાળો કરી દઈએ। અહીંયા 4, 8 × 8 = 16, 1, 8 × 1 = 9, 9 = 18, 18 × 6 = 24 + 2, 2, 8 × 2 = 10, 9 = 19, 1 = 20 ની શૂન, 2, 4 × 2 = 6 અને 3 = 9,
અને એકને જીરો જીરો એટલે એક. આપણો જવાબ આવે છે 190,464. તો આપણે નીચે જવાબ લખી દઈએ કે 496 × 384 = 190,464. બે નંબરનો દાખલો અહીંયા પૂરો થયો. આપણે 3 નંબરની રકમ જોઈએ, તો આપણી 3 નંબરની રકમ છે 768 × 314. અહીંયા આ રકમ દેખાય છે કે 768 × 314, તો એ મુજબ આપણે રકમ અહીં લખી છે કે 768 × 314. હવે આપણે દાખલો ગણી લઈએ. અહીંયા હું લખું 768 × 314. 314નો વિસ્તાર કરીશું. 314નો વિસ્તાર થાય 300 + 10 + 4. એનો મતલબ કે 768 છે એને પહેલા 300 વડે ગુણવાના છે, પછી 768ને 10 વડે ગુણવાના છે, અને પછી 768ને 4 વડે ગુણવાના છે. હવે આપણે એ મુજબ ગુણાકાર કરીએ. પહેલા 300 વડે ગુણવાના છે, 300માં પાછળ 2 મીંડા છે અહીંયા, તો પહેલા હું અહીંયા 2 મીંડા કરી લઈશ. હવે 3 વડે ગુણાકાર કરીશું. 3 8 24 નો ચોગડો + 2 3 6 18 18 ને 2 20 ની શૂન + 2 3 7 21 21 અને 2 23, તો અહીંયા લખીશું 23. હવે 10 જોડે ગુણાકાર છે, 10માં એકમના સ્થાનમાં શૂન છે, અહીંયા લખી દઈશું ને 1 જોડે ગુણાકાર કરીશું. 1 8 8 1 6 6 અને 1 7 7, અહીંયા 2 અને 3ની નીચે 0 મૂકી દઈશું. હવે એને 4 જોડે ગુણીશું. 4 8 32 32 નો બગડો + 3 4 6 24 24 અને 3 27 27 નો 7 + 2 4 7 28 28 અને 2 30, અને અહીંયા 2 શૂન મૂકી દઈશું. હવે આપણે આ 3 3નો સરવાળો કરી લઈશું. અહીંયા 2 7 ને 7 14 ને 1 15 નો 5 + 1 6 4 10 10 ને 1 11 નો 1 + 1 7 ને 3 10 ને 1 11 નો 1 + 1 3 ને 1 4 અને 2. જવાબ આવશે 241,152. ચોથી રકમ છે 809 × 645. તો આપણે રકમ લખી લઈએ. અહીંયા મેં રકમ લખી દીધી છે 809 × 645. તો હવે નીચે દાખલો ગણીએ. અહીંયા લખું 809 × 645. આપણે 645નો વિસ્તાર કરીશું, તે થશે 600 + 40 + 5. એનો મતલબ કે પહેલા 809 છે એને 600 વડે ગુણવાના છે, પછી 809 છે એને 40 વડે ગુણવાના છે, અને પછી 809 છે એને 5 વડે ગુણવાના છે. હવે એ મુજબ ગુણાકાર કરીએ. 600 વડે ગુણવા, એકમ અને દશકમાં શૂન શૂન છે, તો એ શૂન આપણે અહીં મૂકી દઈએ. હવે 6 વડે ગુણાકાર કરીએ. 9 6 54, તો 54 નો ચોગડો + 5 6 0 0 0 અને 5 5, તો અહીંયા મૂકીશું 5. 8 6 48, તો અહીંયા મૂકીશું 48. હવે આપણે એને 40 જોડે ગુણવાના છે, 40માં એકમના સ્થાનમાં શૂન છે, તો અહીંયા હું શૂન મૂકી દઈશ ને હવે 4 જોડે ગુણીશું. 4 9 36 36 નો છગડો + 3 4 0 0 0 અને 3 3, તો અહીંયા 3. 8 6 32, તો અહીંયા લખીશું 32. હવે એના પછી આપણે 5 જોડે ગુણાકાર કરવાનો છે. 5 9 45 45 નો 5 + 4 5 0 0 0 અને 4 4. 8 5 40 ની શૂન 40 ના અહીંયા 40, અને પછી હવે એનો સરવાળો કરી લઈએ. અહીંયા 5 6 ને 4 10 ની શૂન + 3 ને 1 4 ને 4 8, 4 ને 2 6 ને 5 11 નો 1 + 1 8 ને 1 9 ને 3 12 નો બગડો + 1 5 4 ને 1 5. તો આપણો જવાબ આવે છે 521,805. તો નીચે આપણે જવાબ લખી દઈએ કે 809 × 645 = 521,805. હવે અહીંયા આપણે જવાબ લખી દીધો છે, તો આગળ જોઈએ. 5મા દાખલાની રકમ છે 965 × 348. તો આપણે રકમ લખી લઈએ. અહીંયા મેં દાખલાની રકમ જે હતી 965 × 348, તો 965 × 348 લખી દીધા છે. હવે દાખલો ગણીએ. 965 × 348, 348નો વિસ્તાર કરીશું, તો આવશે 300 + 40 + 8.
એનો મતલબ કે 965 ને પહેલા 3 વડે ગુણીશું તો અહીંયા લખું 965 ગુણ્યા 300, પછી 40 જોડે ગુણું તો 965 ગુણ્યા 40, અને પછી 8 જોડે ગુણાકાર કરું તો 965 ગુણ્યા 8. હવે પહેલાં 300 જોડે ગુણાકાર કરવાના છે. 300માં એકમ અને દશકના સ્થાનમાં શૂન શૂન છે તો એ પહેલાં મૂકી દઈશું. હવે 3 જોડે ગુણાકાર કરીશું. 3 × 5 = 15 3 × 6 = 18 18 × 1 = 19 3 × 9 = 27 1 × 28 હવે 40 જોડે ગુણાકાર કરવાનો છે. જ્યાં એકમના સ્થાનમાં શૂન છે એ અહીંયા મૂકી દઈશું. હવે 4 વડે ગુણાકાર કરીશું. 4 × 5 = 20 4 × 6 = 24 2 × 26 = 26 4 × 9 = 36 2 × 38 અહીંયા 2ની નીચે શૂન મૂકી દઈશું. હવે આપણે 8 જોડે ગુણાકાર કરીશું તો 8 × 5 = 40 4 8 × 6 = 48 48 × 4 = 52 52 નો બગડો 5 8 × 9 = 72 72 × 5 77 તો અહીંયા લખીશું 77 અહીંયા 0 અને અહીંયા 0 આ 3નો સરવાળો કરી લઈએ તો અહીંયા 0 2 6 અને 5 11 11 ને 7 18 નો આઠડો 1 9 ને 1 10 ને 8 18 18 અને 7 25 નો પાંચડો 2 8 ને 2 10 ને 3 13 નો તગડો 1 2 ને 1 3 તો આપણો જવાબ આવે છે 335,820. તો આપણે જવાબ અહીંયા લખી દઈએ કે 965 × 348 બરાબર 335,820. તો 3 અંક સાથેનો ગુણાકાર એના દાખલા અહીંયા પૂરા થયા છે. હવે આના પછી ભાગાકારના દાખલા છે જે આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરશો, તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરશો. ચાલો ત્યારે આવજો.